ವರ್ಣಿವೇಶರಮಣೀಯದರ್ಶನ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಮವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಸಹಜಾನಂದಾಯ ನೀಲಕಂಠಾಯ ಚ ನಮೋ ನಮಃ. ಶ್ರೀ ಗುರುಚರಣಕಮಲೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ್. ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ್ ಮಹಾರಾಜನೀ ಜಯ್. ಕಥಾ ಸಾಂಭಳನಾರಾ ಬಧಾಜ ಭಕ್ತೋನೆ ಖೂಬ ಭಾವಥಿ ಜೈ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಶ್ರೀ ಹರಿಚರಿತ್ರಾಮೃತ ಸಾಗರ್ ಪೂರ್ ಆಠಮು ತರಂಗ ಆಠಮು ಶ್ರೀಹರಿ ಸವಾರಿ ಸಾಥೆ ಜೇತಲ್ಪುರ್ ಪಧಾರ್ಯಾ ಛೆ ಎನ್ನು ಸುಂದರ ವರ್ಣನ್ ಆ ತರಂಗಮಾ ಶ್ರವಣ ಕರಿಸು. ಶ್ರೀಹರಿ ಚಲೆ ಮಗ ಜಬ ಹೂ ಬಾಜೆ ರಹೇ ಬಜಾಯ್. ಶ್ರೀಹರಿ ಚಲೆ ಮಗ ಜಬ ಹೂ ಬಾಜೆ ರಹೇ ಬಜಾಯ್. ಚೋಬದಾರ ಬೋಲತ ಭಯೇವು ತುಪಕ ರಹೇ ಛೂಟಾಯ್. ಶ್ರೀಹರಿ ಗಾಮಡಿಥಿ ಜೇತಲ್ಪುರ್ ಜವಾ ಮಾಟೆ ಮಾರ್ಗಮಾ ಚಾಲ್ಯಾ ત્યારે વાજિંત્રો વાગતા હતા. ચોપદારો નેકી પુકારતા હતા. બંદૂકો ફૂટી રહી હતી. આકાશ ગાજવા લાગ્યું. તેના ધ્વનિથી ત્રિલોકીમાં બધે ખબર પહોંચ્યા. ભવ બ્રહ્મા ઇન્દ્ર આદિ બધા દેવો પોતાના વિમાનોમાં બેસીને ત્યાં આવ્યા. પાતાળમાં રહેતા શેષજી, તેમની સાથે રહેલા બધા દેવો અને દેવીઓ તથા બલિરાજા પોતાના સૈન્યની સાથે સૌ સૌના વાહનોમાં બેસીને આવ્યા. આકાશમાં અને ભૂમિ ઉપર ક્યાંય દેવતાઓ સમાતા નહીં એટલા બધા દેવતાઓ આવ્યા. શ્રીહરિના દર્શન કરીને સહુને અપાર આનંદ થયો. મેં મારી જિંદગીમાં અનેક એવા અનુભવો કર્યા છે. જ્યારે મોટા ઉત્સવો હોય, ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થતી હોય, અનેક બ્રહ્મનિષ્ઠ સદગુરુ સંતો પધાર્યા હોય, તમારા જેવા એકાંતિક અનેક હરિભક્તો બેઠા હોય, એવા ઉત્સવોમાં પ્રસંગોમાં ભગવાન અનેક રીતે પોતાની સાક્ષી પૂરે છે. તમે બધા સાક્ષી છો. આ પિયુડા મહારાજ, એમની પ્રતિષ્ઠા થવાની હતી, નગરયાત્રા નીકળવાની હતી. અમેરિકાનું વેધર સંતોએ ચેક કરી લીધેલું, એકદમ સની વેધર હતું. આકાશમાં ક્યાંય વાદળાની જાહી પણ દેખાતી નહોતી. અને નગરયાત્રાની શરૂઆત થાય, અચાનક એવો વરસાદ શરૂ થાય, આખા નગરે જોયું. આપણને ખાલી એ વરસાદ દેખાણો, પણ એ વરસાદની પાછળ અનેક દેવતાઓ ભગવાન શ્રીહરિના દર્શન માટે, અભિષેક માટે સ્વયં મેઘરાજ, સ્વયં ઇન્દ્રદેવ, સ્વયં અનેક દેવતાઓ, અનેક ઈશ્વરો આવા પ્રસંગમાં ભગવાનના દર્શન કરવા મેં આવ્યા છીએ એની સાક્ષી પુરાવે છે. મેં વાત કરી હતી ગોધરામાં પૂજ્યપાદ ગુરુજી સત્સંગી જીવનની કથા કરતા હતા. એટલા બધા સંતો ભક્તો હજારોની સંખ્યા. ગુરુજી જેવા વક્તા, સત્સંગી જીવન જેવી દિવ્ય કથા, હજારો સંતો ભક્તોની હાજરી અને એમાં ભગવાનનો જન્મોત્સવ ઉજવાય. અને જન્મોત્સવની અંદર પારણાની આસપાસ એક પોપટ આવીને
જ્યાં સુધી આરતી થઈ ત્યાં સુધી ઉડ્યા જ કર્યો. હવે આટલા બધા માણસોની વચ્ચે, અવાજ ઘોંઘાટની વચ્ચે પોપટ જેવું નાનું પંખી આવે એ કલ્પનાતીત છે. ક્યાંથી આવું મંડપની અંદર એ જ કોઈને ખબર ન પડી. અને આવ્યું તો ઠીક, આરતી પૂરી થઈ એટલે ક્યાં ગયું એ કોઈને ખબર નહીં. લો, હમણાં જ નીલકંઠ સ્વામીએ સવારે કથામાં વાત કરી હતી, દાદા ગુરુજીને સુરતમાં પાઘ મહોત્સવ કરવો હતો, ભગવાનની પ્રસાદીની પાઘનો ઉત્સવ કરવો હતો. દાદા ગુરુજીને એટલો બધો ભાવ હતો, મોટા ગજરાજ ગજેન્દ્ર હાથથી લાવો, એના ઉપર સોનાની અંબાડી, અને સોનાની અંબાડીમાં ભગવાનની પાઘ આપણે મૂકી આખા સુરત શહેરમાં ફેરવી છે, આ તો ભગવાન સ્વામિનારાયણની પાઘ છે. ઘણી બધી તપાસ કર્યા છતાં કોઈ જગ્યાએ હાથથી મળ્યા જ નહીં. બોલો, દાદા ગુરુજીએ કહ્યું આટલું મોટું સુરત શહેર હાથથી ન મળે એવું બને, તપાસ કરો જાઓ. એમાં અચાનક પેલા બાવાઓ હોય ને સાધુઓ, એ બાવા સાધુઓ હાથથી લઈ સુરત મંદિરમાં જ્યાં દાદા ગુરુજી મહંત હતા ત્યાં જ ભિક્ષાનું અન્ન લેવા આવ્યા હાથથી લઈ. હવે કંઈ બાવા હોય, કોણ હોય, હાથથી કઈ હાથથી આ લોકના હોય. દાદા ગુરુજી તો રાજી રાજી થઈ ગયા, ખૂબ સારું જમાડ્યા. પૂછ્યું કે ભાઈ અમારે હાથથીને, અરે હાથથી તો અમારા જ છે, તમે વાપરો જેટલા વાપરો એટલા. ઉત્સવમાં એના ઉપર સવારી નીકળી, ખૂબ ચારે બાજુ આખા નગરમાં પાઘને ફેરવી, અને પછી દાદા ગુરુજીએ બધાને આશીર્વાદ આપ્યા, પહેરામણી આપી. છેલ્લે યાદ કર્યા, પેલા હાથીવાળા ભાઈઓને બોલાવો, એમને પણ આપણે પહેરામણી આપીએ. હરિભક્તો શોધવા ગયા, કોઈ જગ્યાએ પત્તો ન દેખાણા હાથી, ન દેખાણા હાથીવાળા મહાત્માઓ. આજે પણ ભગવાન પ્રગટ છે. અને મેં તો એક ધર્મમાં નહીં, અને સામે ખ્રિસ્તી ધર્મના મંદિરો ઊભા છે. ત્યાંની અવેક નામની મેગેઝીન હું વાંચું છું. જેણે જેણે ભાવથી ભગવાનને યાદ કર્યા છે, દરેક માટે ભગવાન પ્રગટ થાય છે. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોહી મે જાના. ભગવાનને પ્રેમથી નાભીમાંથી જ્યારે પુકારવામાં આવે છે ને, ત્યારે ભગવાન પ્રગટ થાય છે, થાય છે, થાય છે. અનેક સંતો ભક્તોનો આ અનુભવ છે. કેવી સરસ વાત જુઓ, ઉપરા ઉપરી અસવારી રહેવું, ભૂવિશે અસમાન લગેવું. અસવારી રહે દેવ કી જેતા, સબ મે શ્રી હરે સોહત તેતા, સબ મે શ્રી હરે સોહત તેતા. ભૂમિથી આકાશ સુધી દેવતાઓની સવારી ઉપરા ઉપરી થઈ ગઈ હતી, આખું આકાશ ભરાઈ ગયું હતું દેવતાઓથી. દેવતાઓની જેટલી સવારી હતી તે સહુમાં શ્રીહરિની, શ્રીહરિ શોભી રહ્યા હતા. જેટલી સવારી હતી તેટલા સ્વરૂપ શ્રીહરિએ ધાર્યા હતા. અને આવી રીતે જેતલપુર પધાર્યા, જેતલપુરવાસી બધા જ લોકો શ્રીહરિની સન્મુખ આવ્યા. સહુએ હાથમાં વિવિધ ફૂલહાર લીધા હતા, તે સમયે સહુ શ્રીહરિને પહેરાવવા લાગ્યા. ભૂમિ ઉપર શ્રીહરિની જે મૂર્તિ હતી તેની પૂજા લોકો કરતા હતા, એમ શ્રીહરિની મૂર્તિની પૂજા જે ભૂમિ ઉપર થતી હતી તેનાથી બધી જ મૂર્તિઓની પૂજા થતી હતી, એવો પ્રતાપ શ્રીહરિએ દેખાડ્યો. તેનાથી બધા જ લોકો આનંદ પામ્યા. લો, તમે મૂળમાં પાણી નાખો એટલે ઝાડના એક એક પાંદમાં, ફળમાં, ફૂલમાં, ડાળમાં બધે પાણી પહોંચી જાય. વાત સાચી ખોટી, બસ એવી રીતે ભગવાનની પૂજા કરો ને એમાં આખા બ્રહ્માંડની પૂજા આવી જાય. અનેક કથાઓ છે, પરંતુ આનો સાર એ છે કે ભગવાનની પૂજા ભાવથી કરતા શીખીએ. તમે ભગવાન માટે ફળ લાવ્યા, આખા બ્રહ્માંડ માટે ફળ લાવ્યા,
આજે ક્યારેક ક્યારેક સમાજમાં બે પક્ષ છે. એક નારાયણની સેવા કરવામાં માને છે અને એક ગરીબની સેવા કરવામાં માને છે. આમ જો તો બંને સાચા છે, પણ એ સેવા કરનારા માણસો વિવેક ચૂકી એકાબીજાના ખંડન મંડનમાં જ્યારે પડે છે ને, ત્યારથી સમાજમાં ઘણું બધું નુકસાન થતું થયું છે. ભગવાનની સેવા કરનારા ઘણીવાર એવું કહે, આ દુનિયામાં ક્યાં ગરીબ છે? આ તો બધા પોતાના ધંધા છેવા એટલે ગરીબ થયા છે. એને ક્યાં જરૂર છે? તમે આપશો તો પાપ જ કરવાના છે. આમ ગરીબીને વખોડી નાખે છે, ગરીબીનો છેદ ઉડાડી નાખે છે, ગરીબની સેવાનું સ્થાન કાઢી નાખે છે. આ પણ ખોટું છે. શાસ્ત્રોમાં તો લખ્યું કે દરિદ્રની સેવા છે ને ભાવથી કરવામાં આવે ને તે ભગવાનની સેવા છે, અને ભગવાનની સેવા ભાવથી કરો તો ગરીબ સુધી જવાની છે. બંનેનો મહિમા છે. પણ આપણે ત્યાં કોઈ પણ સદગુણ એમાં જ્યારે અહંકાર ભળે છે ત્યારે સદગુણ દુર્ગુણ બની જાય છે. માણસ પોતે કરે છે એ જ એને સારું લાગે છે, એ સિવાયનું બધું ખોટું લાગે છે. આનું નામ અહંકાર. ઘણી વાર વચનામૃતના શબ્દો બોલું, મહારાજ એમ કહે છે, લોકો જેને ધર્મી માને છે એ ઘણીક વાર ધર્મી નથી હોતો, લોકો જેને અધર્મી કહે છે ઘણીક વાર એ અધર્મી પણ નથી હોતો. આજે સમાજમાં એવું ચિત્ર થતું જાય છે કે તમે કેટલી નિષ્ઠાવાળા એનું માપ તમે બીજાની કેટલી નિંદા કરો એના ઉપરથી નીકળે. આ જે વિકૃતિ સમાજમાં ચાલી છે ને, આ જે ઘેટકી ચાલ સમાજમાં ચાલી છે ને, આનાથી એટલું નુકસાન સમાજને થયું છે. ઘણીક વાર સારા હરિભક્તો અમારી સાથે ફોનમાં વાત કરતા હોય, પછી ગાડી બીજી ટ્રેક ઉપર ચડી જાય, ગમે તેનું ગમે તેમ બોલવા લાગે, અમે બે ચાર વાર રોકીએ તો પણ રોકાય નહીં. વાલા ભક્તો, યાદ રાખો, પૂજ્યપાદ ગુરુજીએ બેસતા વર્ષના દિવસે કથા કરી છે, લોયાધામ બ્રહ્મસત્રની અંદર એકવાર તમે સાંભળજો. એક ભગવાન સિવાય ભગવાનના પિતા હશે કે ભગવાનનો દીકરો હશે કે ભગવાનનો ભાઈ હશે, ભગવાન કોઈને છોડતા નથી. માટે તમારું અને મારું કર્તવ્ય એટલું જ છે, આપણે શું કરવું. અમેરિકાનું એક બહુ સરસ પુસ્તક, કેટલી સરસ મને વાત આવી, એટલી બધી ગમી, બીજા શું બોલે છે, બીજા શું કરે છે, બીજા શું વિચારે છે, યુ કેન નોટ કંટ્રોલ ઇટ, યુ કેન નોટ ચેન્જ ઇટ. દુઃખની વાત એ છે, મોટાભાગના માણસો મોટાભાગનો સમય બીજા શું વિચારે છે એ વિચારવામાં જ કાઢી નાખે છે. મોટાભાગના માણસો મોટાભાગનું બોલવાનું બીજા શું બોલે છે એમાં જ પૂરું કરી નાખે છે. પેલો આમ બોલ્યો, પેલો આમ બોલ્યો, પણ તારે શું કેવું છે કહી દે ને દાદા, વાત પૂરી થઈ ગઈ ને. પેલા આમ વિચારે, પેલા આમ વિચારે, ભાઈ તમારે શું વિચારવું છે? માટે બીજા શું બોલે છે, બીજા શું કરે છે, બીજા શું વિચારે છે, એના કરતાં આપણે શું કરવું છે, આપણે શું બોલવું જોઈએ, આપણે શું વિચારવું જોઈએ, એનો વિચાર કરીશું ને તો મહારાજ ચોક્કસ દયાળુ છે, કસર માત્ર કાઢીને આપણને આને આ દેહ મૂર્તિનું મહાસુખ આપશે. આને કહેવાય પાત્રતા કેળવી. શું કહેવાય? કથામાં મંતવ્ય લખનારા મગનભાઈ ભાદાણીએ આજે સરસ મંતવ્ય લખ્યું છે, જો એમનું મંતવ્ય વાંચું. મગનભાઈ સાંભળજો, હા, તમારા જેવા સારા હરિભક્તો એટલે મારે કહી શકાય નામ સાથે. દૂધ લેતા પહેલા પાત્રને ચોખ્ખું કરવું જરૂરી છે, તેમ ભક્તિએ અમૃત છે. અમૃતરૂપી ભક્તિને હૃદયમાં ભરતા પહેલા હૃદયને ચોખ્ખું કરવું જરૂરી છે. વાત સાચી કે ખોટી? એકદમ સાચી. દાદા આ જ ભૂલ છે. કોઈ પણ વાતને સંપૂર્ણ સમજવા માટે ઘણી લાંબી પ્રોસેસ હોય છે. વચનામૃતમાં મહારાજ બોલ્યા, દૂધનું સંપૂર્ણ જ્ઞાન કેવી રીતે થાય? આંખથી જોવાથી થાય? ન થાય. આંગળીથી અડવાથી થાય? ન થાય. નાકથી સૂંઘવાથી થાય?
ન થાય। આંખથી જોઈએ તો ખબર પડે ધોળું છે, દૂધ જેવું છે, અડે તો ખબર પડે હા ઠંડુ છે, દૂધ જ લાગે છે। નાકથી સૂંઘે તો અણસાર આવે હા દૂધ જેવું જ છે। જીભ ઉપર મૂકે ને ત્યારે સંપૂર્ણપણે જ્ઞાન થાય છે કે આ હવે દૂધ જ છે। વાત સાચી કે નહીં? પહેલાં દૂધ જેવું, પછી દૂધ, કંઈક દૂધનો અણસાર છે, પણ જીભ ઉપર ચડે ને ત્યારે ખબર પડે દૂધ જ છે। એમ શ્રીજી મહારાજ કહે સંપૂર્ણ જ્ઞાન તો ચાર શાસ્ત્રે કરીને થાય છે। એક દિશાનું જ્ઞાન, એક સાઈડનું જ્ઞાન આપણને બધાને છે, જેમ કે પાત્રને ચોખ્ખું કરવું, પણ હજી ઘણું બધું સમજવાનું। શું સમજવાનું છે? પાત્ર ચોખ્ખું હોય પણ અવળું હોય તો કિશનભાઈ દૂધ આવે? પાત્ર ચોખ્ખું હોય પણ ઉપર ઢાંકણું ઢાંકેલું હોય તો આવે? સમજ્યા કે નહીં તમે? એટલે પાત્રને પહેલાં શું કરવાનું છે? સવળું કરવાનું છે, ત્યાર પછી શું કરવાનું છે? ઢાંકણ ખોલવાનું છે, ત્યાર પછી શું કરવાનું છે? અંદરનો ગંધવાડ કાઢવાનો છે, ત્યાર પછી શું કરવાનું? કાણા હોય બાખોરા હોય બધા પૂરવાના છે। આ ચાર પ્રોસેસ પૂરી થાય ત્યાર પછી એ પાત્ર કંઈક બીજી વસ્તુ ઝીલવા માટે લાયક બને છે। સમજાણી વાત? હવે આપણી બુદ્ધિ એક પાત્ર છે, એક વાસણ છે। હું જે વાત કરું છું આ શાસ્ત્રોની જે વાત છે અમૃત જેવી છે, પણ આ વાત આપણી બુદ્ધિમાં ક્યારે આવે? આપણી બુદ્ધિનું પાત્ર સવળું કરીએ। નેગેટિવ વિચારવાળો સામે બેઠો હોય, શ્રીજી મહારાજની સભામાં જીવા ખાચર બેસતા, પણ બુદ્ધિનું વાસણ કેવું કરીને બેસતા? એટલે વચનામૃતનું અમૃત માથે પડ્યું તો પણ અંદરનો કચરો ગયો નહીં। સવળું કર્યા પછી એનું ઢાંકણ ખોલવાનું છે। આપણી બુદ્ધિમાં માન્યતાઓ પડી છે, હું માનું તે જ સાચું, મને ખબર છે। મેં તમને હમણાં જ કહ્યું, મહારાજને મોટા પુરુષની રૂચિમાં રૂચિ ભેળવતા શીખો। કોઈ પણ માણસ કોઈ પણ વાત લાવે એને એટલી જ વિનંતી કરો, ભાઈ તમે જે બોલ્યા આ વચનામૃતમાં છે, ચાલો નંદ સંતોના ગ્રંથોમાં છે, ન કેવું જોઈએ મારે? હમણાં બહુ જાત જાતના લોકો નીકળી પડ્યા છે, અરે સત્સંગની અંદર એટલો મોટો કુસંગ છે। આપણા લાલજી ભગતના ઘરે એકવાર અચાનક સાધુઓને લઈને હરિભગત આવી ગયા, ઘરના દરવાજે સાધુઓને લઈને। લાલજી ભગત તો જ્ઞાની હરિભક્ત છે ને, સાધુ જેવા હરિભક્ત છે ને, ખબર પડી ગઈ એમને કે આ લોકો શા માટે આવ્યા છે। સમજાવવા આવ્યા હતા કે ભગત બે ચરણની ઉપાસનાથી કલ્યાણ ન થાય, ચાર ચરણની ઉપાસના હોય તો જ કલ્યાણ થાય, તમે ઉપાસનાના રસ્તે નથી, ખોટા રસ્તે છો। લાલજી ભગતે હાથ જોડ્યા, સ્વામી જો અમારા ગુરુ જેવા સંસ્કાર નથી આપ્યા એટલે અમે બીજું કંઈ બોલવા નથી માગતા, આ લાલ કપડાં ભગવાન સ્વામિનારાયણની મર્યાદા રાખીએ છીએ, આ વચનામૃત છે, આમાંથી કાઢી બતાવો તો માનું। પોતાના ઘરમાં ન બોલ્યા ત્યાંથી ને ત્યાંથી બહાર કાઢ્યા, તમે સાધુ છો, હું અપમાન નથી કરતો, અનાદર નથી કરતો, પણ તમે અમારા ભગવાનનું, અમારા ગુરુજીનું, અમારા સંતોનું, અમારા સત્સંગનું ઘસાતું બોલો છો, અમારા ઘરના આંગણે આવીને તમને ઘરમાં ગાલીશો, શું કરશો તમે? આ કપડાં શોભતા નથી તમારા શરીર ઉપર, આ વાણી સાધુની નથી, આ શેતાનની વાણી છે। સ્વામિનારાયણનો ચાંદલો કરી અને સ્વામિનારાયણના પગ ઉપર કુહાડા મારનારા આજે બેઠા છે, એટલે વાત કરવી પડે, અને એક બે નહીં લાગઠ બેઠા છે વાતો। અત્યારે તો અમેરિકામાં જાજા એવા નીકળી પડ્યા છે, અમે માનીએ તે જ સાચું, બાકી બધું ખોટું, વડતાલના હરિકૃષ્ણ મહારાજે ખોટા બોલો આવું કહેનારા છે। અને પાછા તમે આર્ગ્યુમેન્ટ કરો કે ભાઈ વચનામૃતમાં તો આવું છે નહીં, તો શું કે શ્રીજી મહારાજ ત્યારે બોલી ન શક્યા? શ્રીજી મહારાજને કેવું તું શ્રીજી મહારાજ ન કહી શક્યા, એ શ્રીજી મહારાજના ધામમાં ગયા પછી આ સ્વામી વાત કરી? અરે શું કેવું તમને, આપણે આ વ્યાસપીઠ ઉપરથી કંઈ બોલવું? સમજ્યા તમે કેટલો મોટો કુસંગ છે? આ બધા બંધ ઢાંકણા છે, કેવા બધા, હું કહેવા એ માગું છું, પાત્ર સવળું થાય નંબર વન, ખુલ્લું થાય નંબર બે, ચોખ્ખું થાય નંબર ત્રણ, કાણા છિદ્ર પુરાય નંબર ચાર, ભગવાન સંતની ઘસાતી કોઈ પણ વાત લાવે, હરિભક્તની ઘસાતી નિંદા ટીકાની કોઈ પણ વાત લાવે, બે હાથ જોડી દો, તારી વાત તારી પાસે રાખ, કોઈ ઉપાસના આજ્ઞાની વાત સમજાવવા આવે પહેલા વચનામૃત આપો, ન ખબર પડે તો કહો અમારે સંતો સાથે વાત કરો,
બાકી અમે તો અમારા ગુરુજીન સંતો જે આજ્ઞા કરે છે એ અમારા માટે શિર સાટે. આજે લોકો પાસે બિચારા પાસે ખબર નથી, જ્ઞાન નથી, એટલું અવળું ચાલ્યું છે. હિટલરનું સૂત્ર હતું, જૂઠ્ઠું બોલો અને જોરથી બોલો. કળિયુગમાં આ સૂત્ર ઉપર આખો કળિયુગ આગળ વધી રહ્યો છે. દૂધવાળાને ઘરે ઘરે રખડવું પડે છે તોય દૂધ વેચાતું નથી, અને દારૂવાળાને ક્યાંય જવું પડે છે. હવે સાચું શું, દૂધ કે દારૂ? જીવન માટે જરૂરી કયું તત્વ છે? પણ આ કળિયુગ જેમ આગળ વધશે ને એમ અસત્ય બળવાન બનશે, સત્ય ઊંડું જતું જશે. ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ, એટલા માટે તમે કથા સાંભળો છો, તમારી પાસે મંતવ્ય લખાવીએ છીએ, તમને પોતાને ખબર પડે શાસ્ત્રોમાં કેવી કેવી વાતો આવે છે. તમે યાદ રાખો, શાસ્ત્રોને જાતે વાંચો, એનું જાતે મંથન કરો. કોઈક માણસ ખોટી વાત ખોટી રીતે સમજાવે, તમે એને જવાબ આપી શકો એવા પાત્ર બનો. વાત સાચી કે ખોટી? હવે જાગવાનો સમય છે. ભગવાન અને ભગવાનનો પ્રતાપ આવો દિવ્ય છે, પણ કોને દેખાય? મહિમાવાળાને. હવે મહિમા સાચો છે ખોટો છે કેમ ખબર પડે? એની કોઈ એક્ઝામ છે નહીં, એ તો શ્રીજી મહારાજ નક્કી કરી શકે. આપણે આપણા મહિમાનું પ્રમાણ કરી શકીએ, બીજાનું મહિમાનું આપણે પ્રમાણ કરી શકીએ નહીં. શ્રીજી મહારાજની પૂજા કરતા હતા એટલે આખા બ્રહ્માંડના દેવોની પૂજા થતી હતી. હું એ કહેવા માગું છું, જે ભગવાનની સેવા કરે છે એ ભગવાનની પૂજા કરે છે, એ સાચા માર્ગે છે, મહિમાથી થાય છે તો. અને જે ગરીબોની સેવા કરે છે એ પણ સારા માર્ગે છે, જો મહિમાથી દિવ્યભાવથી થાય છે તો. બરાબર, અહંકારથી થાય, એકબીજાને ખોટા સિદ્ધ કરવા માટે થાય, નિંદા ટીકાથી થાય, તો બેમાંથી એકેય સાચા નથી. હરિકુ આશ્ચર્ય નહીં યહ બાતા, એસે ચરિત્ર અનંત રહાતા. શ્રીહરિ માટે આ વાત આશ્ચર્ય નથી, કારણ કે આવા ચરિત્ર તો અનંત રહ્યા છે, તો પણ છાની રીતે દબાવીને રાખતા છતાં ક્યાંક ક્યાંક ભૂલથી દેખાઈ જતા હતા. આવું ઐશ્વર્ય ભગવાનની મૂર્તિમાં અખંડ રહ્યું છે અને અનંત રહ્યું છે. વચનામૃતના શબ્દો એટલા માટે વારંવાર હું યાદ કરું. કિશનભાઈ, આ તો માફ કરજો, હું જાહેરમાં કહું છું, ગુરુજીની આજ્ઞા છે, આપણે સુરત બાઇબલ પણ વાંચવું જોઈએ, બીજા ધર્મો પણ જાણવા જોઈએ. એટલે મને અમેરિકાના અમુક પાદરીઓ વાંચવા સાંભળવા ગમે, જેમાં જોલ ઓસ્ટિન, કોઈ પણ વાત, આ સારા પાદરીઓ, અમેરિકાના સારા પાદરીઓ કોઈ પણ વાત બાઇબલના પ્રમાણ વિના નથી કરતા. મને એટલો બધો આનંદ થયો, આપણે ત્યાં ભગવતપાદ રામાનુજાચાર્યજી, ભગવતપાદ શંકરાચાર્યજી, એના ગ્રંથો મેં વાંચ્યા છે. એક પરંપરા હતી, બધા ગ્રંથો સાચા, પણ એ બધા ગ્રંથોની વાત વેદ સાથે મળતી આવે તો સાચી, વેદમાં મળતી ના આવે તે વંદન કરવા લાયક. આચાર્યનો આ મત હતો. ત્યાં સુધી હિન્દુ ધર્મ મહાન હતો, ત્યાં સુધી હિન્દુ ધર્મ દિવ્ય હતો. અમે આચાર્યોના જૂના ગ્રંથો પુષ્કળ વાંચ્યા છે, વર્ષો સુધી જાણ્યા છે, એટલે કહીએ છીએ. આપણા સત્સંગની અંદર કોઈ પણ વાત આપણે વચનામૃત સાથે મેળવીએ. બાકી આ શબ્દો છે ને, એ તો કેવું છે, શબ્દોનું કામ ઝાડ જેવું છે. ઝાડમાં કોઈ પણ ફસાઈ જાય ને, એ માણસ જેવો શબ્દ સાંભળે ને એવો આકાર બંધાઈ જાય. એટલે તો ગોપાળાનંદ સ્વામીએ કહ્યું, ગુણાત્યાનંદ સ્વામીએ કહ્યું, શબ્દ જેવું બીજું કોઈ બળવાન નથી. એટલે વચનામૃતના શબ્દો બોલું. પ્રથમનું 27મું, પહેલાં જે કંઈ ઐશ્વર્ય થયું છે, અત્યારે જે કંઈ થઈ રહ્યું છે, ભવિષ્યમાં જે કંઈ થશે, એ બધું મને મળ્યા જે પ્રત્યક્ષ મહારાજ, એના વતે થાય છે. આવી રીતે નક્કી રાખવું. આવું સ્વરૂપ મનુષ્યોને માટે તો આશ્ચર્યરૂપ હતું. શ્રીહરિનું સામર્થ્ય અલૌકિક અને અનુપમ દેખાતું હતું. આસુરી લોકો આવો પ્રતાપ દેખતા હતા, છતાં તેમનું પાપ ટળતું ન હતું. કેટલાક આંધળા, બહેરા, પાંગળા અને મૂંગા એવા વિકલાંગોને સત્સંગ થતો પછી તેવા બહુ લોકો શ્રીહરિના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરીને શ્રીહરિના ધામમાં ગયા છે.
પણ કેટલાક સર્વાંગ સંપૂર્ણ શરીરવાળાને સત્સંગ થતો નહીં, કારણ કે શ્રીહરિની બાબત તો ઘણી ઊંચી અને આશ્ચર્યકારી છે. કેટલાક તો ભાગવત આદિ સત્શાસ્ત્રોને ભણતા હતા, છતાં તેઓને સત્સંગ ન થયો અને જડના જડ જ રહ્યા. લો એ અભણ કેટલું યાદ રાખે અને ભણેલ ભૂલી જાય. ગુજરાતી સાહિત્યનું કેટલું જૂનું પદ, ભણેલા કે અભણ એનો મેળ આલોકનો છે, પરલોકનો નથી. આપણી વિદ્યા વાસ્તવિક વિદ્યા જો ન બને, સદવિદ્યા ન બને, બ્રહ્મ વિદ્યા ન બને, તો એ કલ્યાણ કરનારી નહીં, કલ્યાણ બગાડનારી બને છે. વિદ્યા વિવાદાય ધનમ મદાય શક્તિ પરેશામ પરિપીડનાય, ત્રણ વસ્તુ. એક વિદ્યા, વિત્ત એટલે પૈસા, અને શક્તિ એટલે પાવર. આ ત્રણ વસ્તુ કલ્યાણ બગાડનારી પણ છે, કલ્યાણ કરનારી પણ છે. વિદ્યા એટલે જ્ઞાન. હું જ્ઞાન આપું બધાને, પણ લવ કશું જ નહીં. તો એક સ્વામીજી કથા કરે, કથા કર્યા પછી ઉતરે પછી તો એવું કરે જોવાય પણ નહીં. એટલે કોઈક તમારા જેવા ભક્તે ટકોર કરી, સ્વામીજી આપ બોલતે હો કુછ, કરતે હો કુછ, એસા ક્યો? તો સ્વામીજી કે બોલના મેરા કામ, કરના આપ સબકા કામ, વો મેરા નહીં. હેલો, જ્ઞાન બોલવાથી જીવનમાં નથી આવવાનું, જેણે જીવનમાં ઉતાર્યું છે ને એને ફાયદો કરે છે. વિત્ત પૈસા, એનાથી પાપ પણ થાય છે, પુણ્ય પણ થાય છે, યાદ રાખજો. શક્તિ પાવર, એનાથી કોઈકનું હિત પણ થઈ શકે, કોઈકનું અહિત પણ થઈ શકે. સાંભળજો આ વાત, બધાએ ધ્યાનથી સાંભળવા જેવી છે. ભાગવત ભણનારા હતા તો પણ ભગવાનને ન ઓળખી શક્યા, જડના જડ રહ્યા. અરે મથુરાના યાજ્ઞિક વિપ્રો, બ્રાહ્મણો, ઋષિઓ, તેની પત્નીઓને સત્સંગ સમજાણો, ભગવાનને ઓળખી શકી, પણ તે ઋષિઓ તો કુસંગમાં જ રહ્યા. અરે તેઓ વેદોને પુરાણોને ભણ્યા હતા, છતાં કશું કામ લાગ્યું નહીં. અરે તેઓ પગ હોવા છતાં અપંગ રહ્યા, વેદ શાસ્ત્રને ભણેલા હતા, ભગવાન કૃષ્ણ સામે હતા, ઓળખી ન શક્યા. અને એની પત્નીઓ અભણ હતી, એ બધા ભગવાનને ઓળખી ગયા. અભણ સ્ત્રી પુરુષો હોય છે તેને અપંગ કહેવાય, પણ તેમને સત્સંગ થયો. આ બધી વાત આશ્ચર્યકારી છે. જેને સત્સંગ થાય છે તેમને માટે વેદ અને પુરાણો વગેરે બધું છે, પણ જેને સત્સંગ થતો નથી તેને માટે કોઈ શાસ્ત્ર નથી. યસ્ય નાસ્તિ સ્વયં પ્રજ્ઞા શાસ્ત્રમ તસ્ય કરોતિ કિમ, લોચનાભ્યામ વિહીનસ્ય દર્પણ કિમ કરિષ્યતિ. આંધળા માણસને ગમે એવો સારો અરીસો આપો, કોઈ કામ લાગે ખરો? કોઈ કામ લાગે ખરો? બહેરા માણસને ગમે એટલું સારું સંગીત સંભળાવો, કોઈ કામ લાગે ખરું? કેમ? સમજી ગયા ને તમે? મહિમા વિનાના જીવ માટે, પોઝિટિવ થિંકિંગ વિનાના જીવ માટે આ શાસ્ત્રો કે આ કથા કોઈ કામ લાગતી નથી. પાત્રતા બદલવી પડશે. શું બદલવું પડશે? તમે જો એક નાની વાત સંભળાવું. મહાભારતનું યુદ્ધ શરૂ થયું, બંને બાજુ સામે સામે આવી ગયા, શંખ ફૂંકાઈ ગયા. યુદ્ધના મધ્યભાગમાં અર્જુન અને ભગવાન કૃષ્ણ ગીતાનો સંવાદ થયો. ગીતા જેવું દિવ્ય જ્ઞાન, દુગ્ધમ ગીતામૃતમ મહત, અમૃત જેવું આ પવિત્ર જ્ઞાન અર્જુને કાનો કાન સાંભળ્યું, બરાબર, બીજા કોઈ તો ન સાંભળ્યું. પરંતુ આશ્ચર્યની વાત, એ જ ગીતા દિવ્ય રૂપે સંજયે પણ આખી સાંભળી. ખબર છે ને તમને? દિવ્ય રૂપે સાંભળી, ભગવાનના આશીર્વાદ હતા એને, વ્યાસજીના. અને એ જ ગીતા એણે એ જ સમયમાં ભગવાન કૃષ્ણ શું બોલે છે, અર્જુન શું પૂછે છે, બધું રજે રજનું ધૃતરાષ્ટ્રને કહ્યું, એટલે એણે પણ સાંભળી. ગીતા એક જ, સમય પણ એક જ, સાંભળી ત્રણ જણાએ, અર્જુનજીએ, સંજયે અને ધૃતરાષ્ટ્રે. પરિણામ ત્રણેય જગ્યાએ જુદા જુદા એવા. અર્જુને ગીતા સાંભળી, નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા, એણે પ્રાર્થના કરી, પ્રભુ મારો મોહ નાશ પામ્યો છે, હવે મને સાચું સમજાઈ ગયું છે,
કરીશ્યે વચનમ તવ. ગીતાજીનો 18મો અધ્યાય એટલે શરણાગતિનો અધ્યાય કહેવાય. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી મા સુચઃ. કેટલી શ્રેષ્ઠ વાતો ભગવાને કરી. અર્જુનનો મોહ નાશ પામ્યો ગીતા સાંભળ્યા પછી, અને એ જ ગીતા સાંભળ્યા પછી ધૃતરાષ્ટ્રનો મોહ વધી ગયો. તમે વિચારો આવું કેમ થયું? વાસણ હું રાખ્યું હતું, એને અવળું રાખ્યું હતું, મોહ વધી ગયો. સંજયને કોઈ અસર જ ન થઈ, કારણ કે એ તો તમો ગુણમાં, મારે સાંભળવાનું છે ને આ બાજુ ડિસ્ક ટીવીની જેમ, માઇકની જેમ અહીંયાથી ઝીલવાનું છે ને ત્યાં સુધી પહોંચાડવાનું છે. એ સંજય તમો ગુણમાં હતો, ધૃતરાષ્ટ્ર રજોગુણમાં હતો, અને અર્જુન સત્વગુણમાં હતા. અત્યારની ભાષામાં કહેવું હોય તો પોઝિટિવ થિંકિંગ અને નેગેટિવ થિંકિંગ. ઘણા બધા એટલા બધા ન્યુટ્રલ હોય ને ભગવાન સાથે, મતલબ ને જગત સાથે, હાવ એકે બાજુ જિંદગીભર થાય નહીં. માટે હંમેશા યાદ રાખીએ, પાત્રતા એનો મહિમા બહુ મોટો છે. પાત્રતા કેનાથી આવે? ધર્મ પાળવાથી આવે, ભક્તિ કરવાથી આવે, સેવા કરવાથી આવે, ભજન કરવાથી આવે, તપ કરવાથી આવે. આ જેટલા સાધન આપણે કરીએ છીએ ને એનાથી આપણું હૃદય પવિત્ર થાય, બુદ્ધિ પવિત્ર થાય. ધૂન કરીએ, કથા કરીએ, એ પવિત્ર થાય ને ત્યારે આ બધી વાતો આપણને સમજાય. વેદ પુરાણ અને અનંત શાસ્ત્રો તે બધા સત્સંગ કરવા માટેના ઉપકારક છે, પણ જે લોકો સત્સંગથી વિપરીત ચાલે છે તેમને માટે વેદાદિ શાસ્ત્રો કશા કામમાં આવ્યા નહીં. જે વેદાદિ શાસ્ત્રોને ભણ્યા હોવા છતાં જેટલો સત્સંગ નથી કરતા તેને તે શાસ્ત્રો તેટલા પેટ ભરવાના કામમાં આવે છે. જેને સત્સંગ થયો છે તે લોકોના ધન્ય ભાગ્ય છે, અને એટલા જ લોકો સાચા અર્થમાં મનુષ્ય છે. લો, જેને સત્સંગ થયો છે એ જ ખરા અર્થમાં મનુષ્ય છે, જેને સત્સંગ નથી થયો એ મનુષ્ય દેખાવા છતાં પશુ જેવા જ છે. એના મન પશુમાં કોઈ ફેર નથી. પશુ તો સારા, આ કળિયુગની અંદર પશુ તો સારા. હવે કૂતરાનો મહિમા વધી રહ્યો છે, તમે જુઓ છો ને. બિલાડી પણ હવે કિંમતી બનતી જાય છે અને માણસની કિંમત ઘટી રહી છે. માટે જાગીએ આપણે, જેને સત્સંગ સમજાણો છે એ જ ખરો મનુષ્ય છે. સત્સંગ પર રખે ભાવ હિજે હા, સત્સંગ રૂપ જાન નાતે હા. સત્સંગ પર રખે ભાવ હિજે હા, સત્સંગ રૂપ જાન નાતે હા. જેને સત્સંગ ઉપર ભાવ છે તેઓને સત્સંગ રૂપ જાણવા. જે લોકોને સત્સંગ ઉપર ભાવ નથી, માનો તેને મનુષ્યનું શરીર મળ્યું જ નથી. ભગવાનના ભક્તોનો જે મત છે તે મેં અહીંયા કહી બતાવ્યો. શ્રીહરિની આવી સુંદર સવારી જોઈને બધા જ લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. ભગવાન શ્રીહરિ જેતલપુરમાં નીકળ્યા છે, અનંત દેવો દિવ્ય રૂપે દર્શન કરવા આવ્યા છે. ભગવાને ઐશ્વર્ય બતાવ્યું, બધા લોકોને ખુલ્લી આંખે આ દિવ્ય દર્શન થયા. ભગવાનની પૂજા કરતા હતા, અનંત દેવોની પૂજા થતી હતી. આવું આશ્ચર્ય જોઈ લોકો આશ્ચર્યમાં ગરકાવ થયા. સ્વામીએ લખ્યું, આટલું આશ્ચર્ય દેખાડવા છતાં ઘણા જે વિમુખ સરખા જીવો હતા એ ભગવાનનું ભગવાનપણું માની શક્યા નહીં. એને તો એમાં કપટ દેખાણું, છળ દેખાણું, પ્રપંચ દેખાણો, દંભ દેખાણો, આડંબર દેખાણો. એટલે સ્વામીને લખવું પડ્યું કે જ્યારે જ્યારે ભગવાન, ભગવાનના એકાંતિક સંતો, મોટા ભક્તો થાય છે ત્યારે મુમુક્ષુ જીવો એને ઓળખી શકે છે, દુષ્ટ જીવ ઐશ્વર્ય બતાવ્યા છતાં પણ ઓળખી શકતા નથી. કિશનભાઈ, એક આશ્ચર્યની વાત, ભગવાન સ્વામિનારાયણ એનું ભગવાનપણું ચારે બાજુ ફેલાયું. એવું ફેલાયું, અંતર્યામીપણું, સમાધિ પ્રકરણ, અમુક તો શ્રીજી મહારાજે એવા ઐશ્વર્યો બતાવેલા. આ બ્રહ્માંડ જ્યારથી સર્જાયું ત્યારથી અત્યાર સુધી ઐશ્વર્યો કોઈ અવતારોએ નહીં બતાવ્યા એવા બતાવ્યા છે ઐશ્વર્યો. એટલે તો સર્વોપરી છે ને, એટલે તો અવતારના અવતારે છે ને. આવું કામ, અને ફક્ત 30 વર્ષની અંદર, આમ તો 29 વર્ષની અંદર લાખોની સંખ્યામાં એકાંતિક હરિભક્તો, હજારોની સંખ્યામાં. ભગવાન સ્વામિનારાયણના સમયમાં ઓછામાં ઓછા 3000 જેટલા સાધુઓ હતા, નાના મોટા. આટલું મોટું કાર્ય
ભગવાને સહજમાં કર્યું, ચપટીમાં કર્યું, ક્ષણભરમાં કરી દીધું. કેમ કે ભગવાન હતા, એનાથી થઈ શકે. પણ એ સમયમાં વિસનગરની અંદર એક શોભારામ કરીને વાણિયો હતો, એક ગામમાં હરિભક્તો હતા. હરિભક્તોની એણે ચેલેન્જ આપી કે તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો મારે પરીક્ષા કરવી છે. હરિભક્તો કે કરો તમે પરીક્ષા, અમારા ભગવાન તો બધા ભક્તોના સંકલ્પ પૂરા કરે છે. આ વણિકે જાહેરમાં ચેલેન્જ આપી. શું આપી? કે જો સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો હું જાહેરમાં કહું છું 8 દિવસમાં મારી 2 આંખ ફોડી નાખે. આવું માગ્યું, બોલો. ભગવાન કેટલા દયાળુ. 4 દિવસ થયા, આ વણિક કોઈ જગ્યાએ ભટકાયો, એક આખી આખી આંખ એની ફૂટી ગઈ. ગામના માણસો, ઘરના માણસો, બીજા બધા સત્સંગી કહેવા આવ્યા, ભાઈ અમારા ભગવાન દયાળુ છે, તારી 2 આંખ ફોડવી નથી, હવે માની લે ભગવાન છે. તો કે નહીં, મેં તો પ્રતિજ્ઞા કરી 2 આંખ ફોડે તો ભગવાન સાચા. લો તો બીજી ગઈ, હાવ આંધળો થઈ ગયો, ટોટલી અમાસ. એકલી અમાસ આવી ગઈ, 2 આંખે 100% આંધળો, બ્લાઇન્ડ થઈ ગયો. લોકો તોય સમજાવા આવ્યા, તો શું કે ખબર, મેં તો એવું કહ્યું હતું 2 આંખ એક સાથે ફોડે તો ભગવાન, આ તો આગળ પાછળ ગયેલો. આંધળો થયો, દુખી થયો, તો એ ભગવાન તો માન્યા નહીં. વિચાર તો કરો, કલ્પવૃક્ષ નીચે જઈને માણસ કેવું માગે. એના કરતા એણે માગ્યું હતું કે જો ભગવાન સ્વામિનારાયણ સાચા ભગવાન હોય તો મને 1 કરોડ રૂપિયા મળી જાય તો હું આ લોકમાં તો સુખી થાત. આને અજ્ઞાન કહેવાય, આને અભિમાન કહેવાય, આને અવળાઈ કહેવાય. વાત સાચી ખોટી? ને આજે આવી અજ્ઞાનીતા, અભિમાનીતા, અવળાઈ લાગટ માણસોમાં પડી છે, નથી પડી? એટલે સ્વામી કહે છે આ તો ભગવાનના ભક્તોનો મત છે, શાસ્ત્રનો મત છે. મેં લખ્યો શ્રીહરિની સુંદર સવારી જોઈને બધા લોકો ઘણું આશ્ચર્ય પામ્યા. શ્રીહરિ જેતલપુરને ઉગમણે દરવાજે આવ્યા, ત્યાં ગામના લોકોનો કોઈ પાર ન હતો. અપાર વાજિંત્રો વાગતા હતા, પુષ્કળ ગુલાલ ઉડાડતા હતા. શ્રીહરિ જ્યારે ગામમાં પધાર્યા ત્યારે બધી બજારોને વિચિત્ર રીતે શણગારી હતી, કેળના સ્તંભ બજારમાં લાવીને રોપ્યા હતા, ફૂલ સાથે તેની સુંદર શોભા કરી હતી. બજાર કાંઠે મકાનો હતા, તેમાં જે દુકાનો હતી તેના જેટલા દરવાજા હતા બધાને વિચિત્ર રીતે શણગાર્યા હતા. દરવાજામાં પચરંગી વિવિધ પ્રકારના મોતીના તોરણ બાંધ્યા હતા, વિચિત્ર પ્રકારના શણગારેલા સોનાના કળશ સ્થાપ્યા હતા, તેના ઉપર સોહામણા શ્રીફળ મૂક્યા હતા અને તેને અત્યંત સુગંધી પુષ્પોના હાર પહેરાવ્યા હતા, તે શોભી રહ્યું હતું. દુકાનોમાં બિલોરી કાચના ઝાડ બાંધ્યા હતા, તે બિલોરી ઝાડ તો દરેક મકાનમાં બાંધ્યા હતા. જેને જેવી ભાવના તે પ્રમાણે તેણે શોભા અને સજાવટ કરી હતી. શ્રીહરિ બજારમાં ચાલ્યા આવતા હતા અને દયા કરીને લોકોને દર્શન આપતા હતા. લોકો ફૂલહાર લાવીને માનો તેનો વરસાદ કરતા હતા. દેવતાઓ પણ ફૂલ અને ઘણી ભાતના કેસર ચંદનની ઝડી વરસાવતા હતા. તે વખતે ત્યાં કેસર ચંદન ગુલાલનો કિચડ થઈ ગયો હતો. ધર્મના લાલ શ્રીહરિ પધારતા હતા, તેથી ગામના લોકો અને બધા દેવો પણ સુશોભિત થઈ ગયા હતા. અપાર દેવાંગનાઓ આકાશમાં રહીને નાચ કરતી હતી, બધી જાતના શણગાર પહેર્યા હતા અને પગમાં ઘૂઘરા વાગી રહ્યા હતા. ગામની જે સ્ત્રીઓ હતી તે બધી થાળમાં મોતી ભરી ભરીને મકાનના માળ ઉપર ચડીને શ્રીહરિવરને વધાવવા માટે ઊભી હતી. ઘનશ્યામ શ્રીહરિ જ્યારે નજીક આવતા હતા ત્યારે તેમને વધાવીને પૂર્ણ કામ થતી હતી. જેના મનમાં જેવો મનોરથ રહ્યો હતો તેને તે પ્રમાણે શ્રીહરિએ પૂર્ણ કર્યો. બહુનામી શ્રીહરિ ભક્તોના મનોરથોને પૂર્ણ કરતા કરતા ગામ બહાર આવ્યા. ગામના પશ્ચિમ દરવાજા આગળ સંતોનું મંદિર હતું. ત્યાં બજારથી દક્ષિણ તરફના ભાગે શ્રીહરિ થોડીવાર ઊભા રહ્યા. તે સ્થળ જોઈને શ્રીહરિ મનમાં ઘણું રાજી થયા. સાંભળજો બધા ભક્તો, જેતલપુર ગામમાં સંતોના ઉતારાની સામે શ્રીહરિ આવ્યા. એ ખુલ્લું મેદાન હતું, ખુલ્લો ચોક હતો. ભગવાન શ્રીહરિ ઊભા રહ્યા, જગ્યાને જોઈ રાજી થયા, ઘણું રાજી થયા અને ઘણી સરસ રીતે બોલ્યા. ભવિષ્યમાં કોઈક સમયે આ જમીનને જેટલી કરવી હશે તેટલી થઈ શકે છે, એટલે કે આ જગ્યાની કિંમત ખૂબ વધવાની છે. આટલી જગ્યા ઘણી પવિત્ર છે, અમને તો આ જગ્યા તેજોમય દેખાય છે. આમ બોલી શ્રીહરિ ચાલતા થયા. આધારાનંદ સ્વામી લખી લીધું, એ જ ભૂમિ ઉપર ભગવાન શ્રીનું ગગનચુંબી મંદિર આજે ઊભું છે.
જેતલપુર ધામ છે આજે. કેટલું મોટું ધામ! સદગુરુ આનંદાનંદ સ્વામી કેવું ભવ્ય શિખરબંધ મંદિર ત્યાં બનાવ્યું છે, તમે દર્શન કર્યા હશે કદાચ. લોયાધામની લીલા પણ આવી જ છે. સુરાબાપુનો ખૂબ આગ્રહ હતો, મહારાજ લોયામાં મંદિર કરો. દાદા ખાચરનો ખૂબ આગ્રહ હતો, મહારાજ ગઢપુરમાં મંદિર કરો. શ્રીજી મહારાજ લોયામાં આવેલા. અત્યારે જે જગ્યાએ મંદિર થઈ રહ્યું છે, પૂજ્યપાદ ગુરુજી દ્વારા બની રહ્યું છે, એ ઊંચા મંડાણવાળી વાડી કહેવાતી, થોડી ઊંચી જગ્યા છે, એટલે ગામ થોડું નીચું છે, આ જગ્યા ઊંચી છે. ચંદ્રગ્રહણની રાત્રે ભગવાન શ્રીહરિએ આખી રાત સંતોએ એ જમીનમાં ધૂન કરેલી, ભજન કરેલું, સવારે સ્નાન કર્યું. આવી આ પવિત્ર જગ્યા છે, અનેક લીલાઓ ત્યાં કરી છે, પ્રસાદીની ભૂમિ છે. અને મહારાજ આ ભૂમિને જોઈને હસતા હસતા એમ બોલેલા, ઊંચા મંડાણવાળી આ વાડીમાં મંદિરના ઊંચા મંડાણ થશે. આ શબ્દો આપણા શાસ્ત્રોમાં લખાયેલા છે. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે આનો સંકેત હરિલીલામૃત જેવા ગ્રંથોમાં પણ કર્યો છે. કોઈને કલ્પના હતી 1997માં અમે સંતો લોયા ગયા ત્યારે અમે પણ લોયા જોયું, ત્યારે અમને પણ કલ્પના નહોતી કે લોયાનો આટલો બધો વિકાસ થશે. કેવું નાનું એવું ગામ, ખોબા જેવું, લાઇટો નહોતી, રસ્તાઓ નહોતા. અને એ સંતો ત્યારે જે રહ્યા હોય એને જે અનુભવો થયા છે, આપણા અમેરિકાના ઘણા બધા ભક્તો પણ ત્યારે આવેલા, એ બધાને જે અનુભવો થયા છે. પણ એ સંકલ્પ મહારાજનો હતો, પૂજ્યપાદ ગુરુજી જેવા મોટા પુરુષ એનો પુરુષાર્થ છે આજે આપણે જોઈ શકીએ છીએ. કેટલું મહાન એ દિવ્ય મંદિર નિર્માણ પામી રહ્યું છે. આપ સર્વે ભક્તો એમાં તનતોડ મનમોડ સેવા કરો છો. તમે બધા ભક્તો, નાની કે મોટી, બધા જ ભક્તોની એમાં સેવા છે. ગુરુજીનો અનહદ રાજીપો છે. વાલા ભક્તો, એટલા માટે કહું છું, ગુરુજી હમણાં વાત કરી હતી, આ લોયાધામની સેવા એ અક્ષરધામની સેવા છે. આ લોયાધામમાં જે સેવા કરે છે ને ભક્તો, આ બધી સેવાની નોંધ અક્ષરધામમાં શ્રીહરિ કરી રહ્યા છે. તમે અમેરિકામાં રહો છો, તમે પરસેવો પાડી $1 કમાવો છો અને $1000 મંદિર માટે તમે આપો છો, એ મંદિર માટે નહીં અક્ષરધામ માટે આપો છો. અક્ષરધામના અધિપતિ રાજી થાય છે, ભક્તરાજ સુરા ખાચરનો રાજીપો મળે છે, સંકલ્પ મહારાજનો છે આવું દિવ્ય ભવ્ય મંદિર થાય. હું કહેવા એ માગું છું, જેતલપુર ગામમાં મહારાજે ભૂમિને જોઈ, જમીનને જોઈ આવો દિવ્ય સંકલ્પ કર્યો. લોયાધામમાં ભગવાન શ્રીહરિનો દિવ્ય સંકેત હતો. આમ બોલી શ્રીહરિ ચાલતા થયા. આગળના ભાગમાં વિશાળ કોટ દેખાયો, તે ઘણો જ ઊંચો હતો, ચારે બાજુ મજબૂત બુરજ હતો, તેનો એક દરવાજો બંધ રાખ્યો હતો, તેમાં ઘણી વિચિત્ર શોભા કરી હતી. દ્વારમાં પેસતા જ આગળ એક વાવ હતી, તેના ઉપર ચાલતા ખૂબ જ જાળવું પડતું હતું. જાણી જોઈને તેનું ચલણ વિકટ કર્યું હતું, કોઈક દિવસ શત્રુ તેમાં પ્રવેશી શકે નહીં તેવો આશય હતો, તેથી તેને વિકટ રાખી હતી. કાંગરાઓથી કોટ સુંદર લાગતો હતો, ઉપરના તે કાંગરા જાણે કોઈ રાજાનું સૈન્ય હંમેશા ઊભું ન હોય એમ જણાતા હતા. શ્રીહરિએ તે બધું જોયું, પછી મહોલમાં આવ્યા, મહોલ દેખીને રાજી થયા અને ત્યાં ઉતારો કર્યો. મહોલની ત્રણેય દિશાઓમાં બધા સંતો ઉતર્યા. ઉત્તર તરફના ભાગમાં તો સારું તળાવ હતું, તે સંપૂર્ણ પાણીથી ભરેલું હતું. શ્રીહરિ મહોલની ઉપર ચઢ્યા, જ્યાં છત્રી હતી ત્યાં સુધી ગયા. દરબારોનો બધો સમાજ શ્રીહરિની સાથે ચઢ્યો. ત્યાંથી આખું ગામ દેખાયું, બધું વન જોયું, પશ્ચિમ તરફની ફૂલવાડી દેખી. જ્યારે દિવસ 4 ઘડી ચઢ્યો ત્યારે શ્રીહરિ ત્યાં આવ્યા હતા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમ પુરમાં શ્રીહરિ અદ્ભુત સવારી સાથે જેતલપુર પહોંચ્યા અને મહેલમાં મુકામ કર્યો. એ નામે 8મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ.